ને મિત્રો મજામાં. મિત્રો તમને બધાને ખબર છે કે આપણને આપણા કાર્યમાં કોણ રોકે? તમે તરત કહેશો કે સર ખરેખર આમ જોઈએ ને તો આપણી જાત જ આપણને રોકતી હોય. પણ મિત્રો એ રોકવા માટે ઘણા લોકો પોતાના મનાંકનો જુદા જુદા હોય એને એમાં આગળ ધરતા હોય છે. કોઈ કહેતા હોય છે કે ભાઈ હમણાં અમારો સમય ખરાબ છે, ફલાણો ગ્રહ નડે છે વગેરે વગેરે. મિત્રો ખરેખર કોઈ એટલે બધા દૂર રહેલા ગ્રહો નડે એ વાતને હું બહુ નથી કહેતો, પણ એટલી જ ખબર પડે કે આપણે આપણી સાથે હોય ને એવા જે પૂર્વગ્રહો બાંધીને બેઠા હોય છે ને એ ખરેખર વધુ નડતા હોય છે. અને એના લીધે જ આપણે આપણી જાત સાથે જે સંવાદ સાધવો જોઈએ એ રહી જાય છે, કાર્ય જે કરવું હોય એ રહી જાય છે, અને ખાલી એક સમય ખરાબ છે અથવા તો મારા ગ્રહ નબળા છે એમ કરી અને ક્યારેક આપણે બેસી જતા હોય છે. તો મિત્રો આ એક નિરાશા તરફની વાત છે, પણ મને ખબર છે કે જે લોકો પોતાના કાર્યને આગળ ને આગળ ધપાવવા માંગે છે એ લોકો બસ પોતાની એક વહેણની અંદર હોડી અને હલેસા લઈ અને બેસી જાય છે અને આગળ ને આગળ એક મનરૂપી જે ઝરણું છે એની અંદર બસ વહ્યા કરે છે. એટલે જ મિત્રો આજના વલોણામાં કે જે નડિયા તે હતા પૂર્વગ્રહો, જે નડિયા તે હતા પૂર્વગ્રહો, ન નડે તે છેટેરા ગ્રહો, ન નડે તે છેટેરા ગ્રહો, લઈ કાર્યના હોળી હલેસા, મન ઝરણે બસ જરા વહો. જ્યાં મિત્રો મનરૂપી જે ઝરણું છે એ સતત વહેતું રહે એમાં તમે વહેતારો તમારા કાર્ય અને એના હોળી હલેસા લઈ અને સતત ધક્કો મારતા રહો, તો મિત્રો આપણી જે યાત્રા છે એ સતત ચાલતી રહે અને મંજિલે જરૂરથી પહોંચી જઈએ. તો મિત્રો તમારે મંજિલ માટે, તમારા કાર્ય માટે, તમારા હોળી હલેસા માટે અને તમારા વહેણ માટે ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ શુભેચ્છાઓ.